ધોરાજીના જાણતા બાગનારીનો વેસન માટે તંત્રએ લગભગ 35 જેટલા વૃક્ષોનું જીવન છીનવી લીધું હતું. ધોરાજીમાં સર ભગતસિંહ જિદ્રારાજના બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારના સમય આ જાણતા બાગની સુંદરતા જો વલાઈ કરતી અને અહીં લોકો પોતાના પરિવાર સાથે આવી આનંદ અનુભવતા હતા. અને જ્યારે આ જાણતા બાગની હાલત બગડી જતા નવું રિનોવેશન કરવા માટે આ જાણતા બાગના લગભગ 35 જેટલા વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું છે. તો શું જાણતા બાગનો વિકાસ કરવા માટે વૃક્ષોએ પોતાનું બલિદાન આપવું જરૂરી છે? તે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ધોરાજીના સામાજિક કાર્યકર્તા ગંભીરસિંહ વાળાએ જણાવ્યું છે કે આ જાણતા બાગના નવા રિનોવેશન કામ માટે તંત્રએ કુલ 35 જેટલા વૃક્ષોનું જીવન છીનવી લેવામાં આવ્યું છે. જાણતા બાગમાં તંત્ર દ્વારા વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું છે અને જાણતા બાગને ઉજ્જળ બનાવી નાખવામાં આવ્યો છે. આ પહેલા આ જાણતા બાગના વૃક્ષો લોકોને આરામ કરવા માટે મદદરૂપ બનતા હતા અને આજે આ જાણતા બાગના વૃક્ષો કાપી નાખ્યા બાદ 10 મિનિટ પણ અહીં કોઈ વ્યક્તિ ઉભો રહી શકતો નથી. મારું નામ ગંભીરસિંહ વાળા, ધોરાજી, સામાજિક કાર્યકર. આપ જોઈ શકો છો આ બગીચાની હાલત. આ બગીચો સર ભગવતસિંહ બાપુજીએ બનાવેલો હતો અને આ બગીચો જ્યારે પણ આની સુંદરતા હતી ત્યારે જોવા જેવી હતી. બાળકો, મહિલાઓ બધા આવતા હતા. આજ આ બગીચામાં ઓછામાં ઓછા 25 થી 35 ઝાડવા કાપી નાખેલા છે. હવે એ નથી ખબર પડતી કે કેનું પરમિશન લીધું છે, કેની મંજૂરી લીધી છે. અમે પૂછી તઈ તો એમ કહે છે કે તમે જોજો બગીચો કેવો બને છે અને અમારે મંજૂરી લેવાની જરૂર ન હોય. બરોબર છે, મંજૂરી લેવાની જરૂર ન, પણ ઝાડવા કેટલા કાપેલા છે? આજે 25-35 ઝાડવા કાપી નાખ્યા છે. આજે આ બગીચો હા ઉજ્જળ દેખાય છે. આપ જોઈ શકો છો કે આ બગીચાઓ કેટલો ઉજ્જળ છે. અમે જ્યારે આવતા 2 કલાક આરામ કરવો હોય તો અમે પેડ નીચે આરામ કરતા, આજ આ બગીચામાં ઝાડવા કાપી નાખેલા છે. 10 મિનિટ પણ આ બગીચામાં કોઈ પણ વ્યક્તિ ઊભો રહી શકે એવો નથી. તો આ કેવી રીતે બનાવે છે, કેની મંજૂરી છે, શું છે, એ આમ ધોરાજીની જનતાને આજ દી સુધી ખબર નથી. તો આ ધોરાજીની જનતા એવું ઈચ્છે છે કે આ મંજૂરી લીધેલ છે અને કેવી રીતે બગીચો બનાવવો છે એનો એક બોર્ડ મારે તો આમ જનતાને ખબર પડે કે બગીચાની આવી રીતે આ કામગીરી થવાની છે. રશ્મિનભાઈ ગાંધી, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી.